સુરતના સાયણ વિસ્તારમાં આવેલા દેલાડ ફિલ્ટર 6 દિવસ માટે બંધ કરવામાં આવતા 500 થી વધુ કાપડના કારખાનાના માલિકો મુશ્કેલીમાં મુકાયા છે। કાપડ બનાવનાર કારખાનેદારને 2 દિવસથી વીજળી ન મળતા કાપોદરા વિસ્તારમાં આવેલ ડીજીવીસીએલની મુખ્ય કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા। સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલા ડીજીવીસીએલની મુખ્ય ઓફિસ ખાતે 500 જેટલા વિવશોએ હાજર રહી અને વિરોધ નોંધાવ્યો હતો। સાયણ વિસ્તારમાં આવેલા ડેલાદ ફિલ્ટર 6 દિવસ માટે બંધ કરવામાં આવતા જ કાપડ બનાવતા કારખાનેદાર માલિકો મુશ્કેલીમાં મુકાયા હતા। મહત્વનું છે કે છેલ્લા 2 દિવસથી વીજળી ન મળતા કાપડ બનાવનાર કારખાનેદારોની મુશ્કેલીમાં વધારો થયો છે। વીજળી ન હોવાને કારણે કારખાના બંધ રહેતા કારખાનેદારને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। એવામાં સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલા ડીજીવીસીએલની મુખ્ય કચેરી ખાતે વિવશો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જે રીતે દેલાડ ફિલ્ટર બંધ રાખવામાં આવ્યું છે તેને તાત્કાલિક ધોરણે ચાલુ કરાવવામાં આવે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવી તાત્કાલિક શરૂ કરવા રજૂઆત કરી હતી। આજે વિવશની વેદના અને વ્યથાને વાચા આપવા આવ્યા છીએ, કારણ કે ઘણા સમયથી આ ઉદ્યોગ એક પીડા સહન કરતો હતો કે ભાઈ ફોલ્ટ થાય, 2 દિવસ બંધ રહે, એક રોજે એકવાર ઝટકો આવે અને ઇન્ડસ્ટ્રી બંધ થઈ જતી હતી। અને આ વખતે જે વાત છે એ તો હદ થઈ ગઈ કે પાણી માથા ઉપર વટ જતું રહ્યું હોય એમ, કે ફોલ્ટ થાય છે 36 કલાકે ફોલ્ટ મળતો હોય, તો 36 કલાક સુધી તમને ફોલ્ટ નથી મળતો અને 4 દિવસ તમે પાસે આને રિપેરિંગ માટે માંગતા હોય, એટલે 7 દિવસ માટે ઇન્ડસ્ટ્રી નુકસાની કરે એની જવાબદાર કોણ? પહેલી વાત કે એની જવાબદારી ઝટકો લેવાનું છે કે ડીજીવીસીએલ લેવાનું છે? બીજું કે 10,000 કારીગરો પાણી વગરના વલખા મારતા હોય, કારણ કે અમે ઇલેક્ટ્રિક નહીં હોય તો પાણી બોરમાંથી ખેંચવાનું, તો પાણી પીધા વગરના કારીગરો ક્યાં જાય? એટલે આ બધી જવાબદારીઓ, કારીગરના પગારનું શું, 7 દિવસની ગણતરી કરવા જાય તો 8 થી 10 કરોડ રૂપિયાનું અમારું નુકસાન છે માત્ર કારીગરોના પગારનું, કમાણી તો ગણતા જ નથી, તો આ આ જવાબદારી કોની એ ફિક્સ કરવા માટે અમે અહીંયા આવ્યા હતા કે હવે પછી આવું કોઈ પણ ફોલ્ડ થાય તો વિધિને 2 થી 3 કલાકમાં કમ્પ્લીટ કરવાનું અને રોજે જે ઝટકા આવી રહ્યા છે તમારે બંધ કરવાના, અન્યથા જે નુકસાન થશે કાં તો ઝટકો ભોગવશે કાં તો ડીજીવીસીએલ ભોગવશે। કરોડો રૂપિયાની લાણી તમારે કરવી છે, અમારી પાસે એક દિવસ લેટ અમે બિલ ભરતા હોય તો કનેક્શન કાપવાની વાત કરતા હોય, 18% વ્યાજની વાત કરતા હોય, તો આજે 7-7 દિવસ ઇન્ડસ્ટ્રી બંધ કરવાની તમે વાત કરો છો, તો આનો જવાબદાર કોણ? આ બધી વસ્તુને લઈને આજે અમે રજૂઆત કરવા આવ્યા છીએ। એ દુઃખની વાત તો એ છે કે કાલે રાત્રે આ પાવર નહીં હોવાનું કારણે એક વ્યક્તિ પગ લપસી જાય છે, ખાડીમાં પડી જાય છે અને મૃત્યુ પામે છે, આનો જવાબદાર કોણ? આની આની જિંદગીની કિંમત કોણ ચૂકવશે? આ બધા પ્રશ્નોને લઈને આજે અમે આવ્યા હતા અહીંયા, અમને અહીંયા ધરપત મળી છે કે અશોકભાઈ અમે સાંજે 7 વાગ્યા પહેલાં ખાતા શરૂ કરાવી દેશું। આજે અમે ત્યાં ઝેટકોના મેન સાહેબોને પણ વાત કરી દીધી છે, એમને પણ અલ્ટિમેટમ આપ્યું છે કે જો તમે આ વારંવાર કરશો તો અમારો મોરચો હવે બરોડા હશે, ભરૂચ અને બરોડા આ બંને જગ્યાએ, કારણ કે તમે આલિયાની ટોપી માલિયા ઉપર ઓઢાડીને જો ચટકબારી કરવા માંગતા હોય તો આ વખતે ભોગવા સહન કરી લેશે નહીં, કારણ કે આ પ્રશ્ન માત્ર સાયણનો નથી, આ પ્રશ્ન કિમ પીપોદરા છે, જોળવા છે, કડોદરા છે, એ ફલસાણા છે, આ બધી જગ્યાનો પ્રશ્ન છે, સાયણનો છે, બધા જ અંજનીનો છે, બધી જગ્યા ઉપર તમે આવા ઝટકા ખવડાવી અમારી ઇલેક્ટ્રોનિક મોટરો ખરાબ થઈ જાય, અમારી ફણીઓ ખરાબ થઈ જાય, અમારી રાજ ખરાબ થઈ જાય, કરોડોનું નુકસાન આ ઇન્ડસ્ટ્રી હવે સહન કરશે નહીં, કાં તો તમે જવાબદારી ફિક્સ કરો કાં તો તમે આ બધા ડબલા બંધ કરો, આ જ અમારી આશા અને અપેક્ષા છે। આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે।